નમસ્કાર. વંદે માતરમ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં હું પરમા ધર્મિષ્ઠા ધોરણ 1માં હિન્દી વિષયનો અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયોમાં તમે ન મૂળાક્ષર બરાબર શીખી ગયા હતા. આજે આપણે શીખીશું પ મૂળાક્ષર. ન સે નલ પછીનો મૂળાક્ષર છે પ સે પતંગ. તો જોઈ શકો છો તમે પ મૂળાક્ષર કઈ રીતે લખાય, બરાબર છે. હવે જુઓ નીચે, પ કે નીચે રેખા ખીંચો, બરાબર છે. તો આપણે આ શબ્દ આપેલા છે, બરાબર છે. તો એમાંથી તમારે પ મૂળાક્ષરને શોધવાનો છે અને એની નીચે લીટી દોરવાની છે. તો અહીં પતંગ લખેલું છે, એમાં પ મૂળાક્ષર છે આ રહ્યો. હવે જુઓ લખ્યું છે દીપક, બરાબર છે. તો દીપકમાં પ મૂળાક્ષર છે, વચ્ચે છે. તો આપણે અહીં લાઈન દોરીશું. લખ્યું છે ગણપતિ, બરાબર છે. તો એમાં પ મૂળાક્ષર આ રહ્યો, તો એની નીચે આપણે લાઈન દોરીશું. ઓકે, હવે જુઓ પતરી, બરાબર છે. તો અહીં પહેલાં જે છે ત્યાં પ મૂળાક્ષર છે, તો આપણે ત્યાં લાઈન દોરીશું. હવે આપણે આ શબ્દમાંથી પ મૂળાક્ષરને શોધીને એની નીચે લાઈન દોરી, એટલે આપણને પ મૂળાક્ષર છે એની ઓળખ થઈ, બરાબર. હવે જુઓ પ સે અલગ વર્ણ પર રંગ કરો, બરાબર છે. રંગ એટલે કે ચોકડી કરવાની છે, ચોકડીની નિશાની. હવે જુઓ અહીં કેટલાક મૂળાક્ષર આપ્યા છે, તો તમારે ધ્યાનથી જોવાના છે કે એ મૂળાક્ષરોની અંદર પ મૂળાક્ષર જે હોય એના ઉપર ચોકડી નથી કરવાની, એનાથી જુદા પડતા મૂળાક્ષર હોય તેના ઉપર તમારે ચોકડી કરવાની છે. તો ચાલો, આ છે પ, બરાબર છે, પણ આ ફ છે, તો ફ ઉપર આપણે ચોકડી કરીશું. હવે જુઓ અહીં પણ પ આપેલો છે, પણ આ મૂળાક્ષરને શું કહેવાય, ક કહેવાય, બરાબર છે. પ અને કમાં ફરક છે, તમે જોઈ શકો છો, બરાબર છે. હવે જુઓ આ સ છે, આ પણ સ છે, બરાબર છે. તો આ સ પણ પથી અલગ પડતો મૂળાક્ષર છે, આ સ પણ પથી અલગ પડતો મૂળાક્ષર, એટલે આપણે ચોકડી કરીશું. આ પ છે, બરાબર છે. આ ગ છે, તો ગ ઉપર પણ આપણે ચોકડી કરીશું. હવે જુઓ આ છે પ, બરાબર છે, અને આ મ છે, તો મ ઉપર પણ આપણે ચોકડી કરીશું. ય છે, તો ય ઉપર પણ ચોકડી કરીશું, ને આ છે પ, બરાબર છે. તો આ રીતે પણ આપણે જુદા પડતા મૂળાક્ષર ઉપર ચોકડી કરીને પ મૂળાક્ષરની ઓળખ કરી. હવે જુઓ તમે પ મૂળાક્ષર પછીનો મૂળાક્ષર છે ફ મૂળાક્ષર, બરાબર. તો આ ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર. કુહાડીનું ચિત્ર છે, હે ને, ગુજરાતીમાં આપણે કુહાડી કહીએ, પણ એને આપણે હિન્દીમાં ફરસા કહીશું, બરાબર. ફ સે ફરસા. હવે જુઓ ફ કે નીચે રેખા ખીંચો, બરાબર છે. તો આમાં પણ આપણે ફ મૂળાક્ષરને શોધવાનો છે, બરાબર છે, અને એની નીચે લીટી દોરવાની છે. હવે જુઓ આ ફકીર લખેલું છે, તો આ રહ્યો ફ, બરાબર. હવે જુઓ અહીં જીરાફ, તો અહીં જીરાફ લખેલું છે, તો આ રહ્યો લાસ્ટમાં ફ. અહીં લખ્યું છે ફસાદ, તો એમાં પણ પહેલાં જે મૂળાક્ષર છે એ ફ છે, બરાબર. લખ્યું છે ફરસા, તો એમાં પણ પહેલો જે મૂળાક્ષર છે એ ફ છે, બરાબર. તો આમાં નામમાંથી આપણે ફ મૂળાક્ષર શોધીને એની નીચે લીટી દોરી છે, એટલા માટે કે આપણને ફ મૂળાક્ષરની ઓળખ બરાબર થઈ જાય, બરાબર છે. હવે જુઓ ફ સે અલગ વર્ણ પર રંગ કરો, બરાબર, એટલે કે ચોકડી કરવાની છે. તો અહીં જુઓ પ મૂળાક્ષર છે, બરાબર, તો એના ઉપર આપણે ચોકડી કરીશું. આ ફ છે, એટલે એના ઉપર નહીં કરીશું. આ વ મૂળાક્ષર છે, તો એના ઉપર પણ આપણે ચોકડી કરીશું, બરાબર. હવે આ ફ છે, તો નહીં. આ ક છે, તો એના ઉપર આપણે ચોકડી કરીશું. હવે જુઓ આ પણ ફ છે, એની બાજુમાં ખ છે, તો એના ઉપર ચોકડી કરીશું. ગ છે, તો એના ઉપર પણ ચોકડી કરીશું. ફ છે, બરાબર, અને આ પ છે, તો એના ઉપર પણ ચોકડી કરીશું. નીચે જુઓ સ, તો સ ઉપર પણ ચોકડી કરીશું. ફ છે, બરાબર, પણ સ છે, તો એના ઉપર પણ આપણે ચોકડી કરીશું, બરાબર. મ ઉપર પણ ચોકડી કરીશું અને ફને રહેવા દઈશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ફથી અલગ પડતા મૂળાક્ષર ઉપર આપણે ચોકડી કરી અને ફ મૂળાક્ષરની ઓળખ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સેમેસ્ટરમાં, બરાબર છે, ફર્સ્ટ સેમેસ્ટરમાં તો આપણે ક
ક થી ધ સુધીના મૂળાક્ષરો શીખી ગયા. અને બીજા સેમેસ્ટરમાં ન થી આપણે ત્ર કાં તો પછી સ્ર મૂળાક્ષર સુધીનો અભ્યાસ કરીશું. હવે જુઓ તમે, ન સે નલ, પ સે પતંગ, ફ સે ફળ, બરાબર છે? તો ક્રમ પ્રમાણે આપણે આ ત્રણ મૂળાક્ષરો શીખ્યા છે, બરાબર છે? આ વિડીયો દ્વારા તો તમારે એ યાદ રાખવાનું છે, બરાબર? નવા વિડીયો સાથે મળીશું. નમસ્કાર. વંદે માતરમ.